नमस्कार, स्पार्क टुडे न्यूज में आपनु स्वागत छे। आजे कार्तिकी एकादशी, खास करीने भगवान विठ्ठलनाथ जी देव उठी एकादशी पण आ दिवसे कहेवामां आवती होय छे। ज्यारे भगवान विठ्ठलनाथ जी चार महीनानी चतुर्मास संपूर्ण करी, ज्यारे देव उठी एकादशी भगवान छता, त्यारे चार महीना बाद देव उठी एकादशी ना दिवसे भगवान होय छे। ने आजे देव उठी एकादशी वडोदरा ना संस्कारी नगरी जे गायकवाड़ी नगरी छे, गायकवाड़ी शासन में बनावेलू जे विठ्ठलनाथ जी नू मंदिर, जेने आजे कार्तिकी एकादशी ना 312मी आ शोभायात्रा नू आयोजन करवामां आव्युं छे। દર વર્ષે વડોદરાના માંડવીથી જે વિઠ્ઠલનાથજી મંદિર છે ત્યાંથી ભગવાનની આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે, અને આજે આ કાર્તિકી એકાદશી નિમિત્તે પણ આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરાના પ્રથમ નાગરિક મેયર કેઓ રોકડિયા, તેમના હસ્તે ભગવાન વિઠ્ઠલનાથજીની આરતી કરવામાં આવી, અને હવે તેમના દ્વારા ભગવાન વિઠ્ઠલનાથજીને આશીર્વાદ કરવામાં આવી રહ્યા છે। આમ કઈ નીકળો તમે પાછળ જગા નહીં ને પપ્પા લો આજે નહીં માનતા બોલતા
વડોદરા શહેરની અંદર આ શોભાયાત્રા છેલ્લા ઘણા વર્ષોથી નગરચર્યા નીકળતી હોય છે. આ વર્ષે 213માં વર્ષે કાર્તિકી એકાદશીની આ શોભાયાત્રા વિઠ્ઠલનાથજી મંદિરથી પ્રસ્થાન કરશે. હેલો, તમામ જે ભક્તો છે તેઓ આરતી બાદ હવે ભગવાન વિઠ્ઠલનાથજીને અહીંયા ભોગ લગાવવામાં આવશે. ત્યારબાદ જે વિઠ્ઠલનાથજીની જે યાત્રા છે તેઓ નગરચર્યાએ નીકળશે, રાજમાર્ગે નીકળશે. વડોદરાના જે તમામ રાજમાર્ગ છે ત્યાં ભગવાન વિઠ્ઠલનાથજીની આ શોભાયાત્રા નીકળશે. ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીની આ કાર્તિકી એકાદશીની જે શોભાયાત્રા છે, જે 213મી શોભાયાત્રા વિઠ્ઠલનાથજીની મહાઆરતી બાદ હવે આ શોભાયાત્રા મંદિર થી પ્રસ્થાન કરશે. મોડા જતા રહો. મંદિરના તમામ મંદિર પ્રશાસન દ્વારા દર વર્ષે આનું આયોજન કરવામાં આવતું હોય છે. વિઠ્ઠલનાથજીનો વરઘોડો જે હવે નિજ મંદિર છે તેની બહાર આવ્યો છે અને તમામ જે ભક્તો છે તેઓ ભગવાનની જે દર્શન માટે એક ઝલક માટે તેઓ અહીંયા તમામ લોકો ઉપસ્થિત રહ્યા છે. ભગવાન આ જે ચાંદીની સુંદર જે પાલખી છે જેમાં ભગવાન ને ભગવાન નગરચર્યાએ કરતા હોય છે, તમામ જે ભક્તો છે તેમાં એક અનેરો ખુશી અને ઉત્સાહ ત્યાં જોઈ શકો છો. મોટી સંખ્યા દર્શન માટે
મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ ઉપસ્થિત છે, તેમની સાથે પણ વાત કરીશું. બે વર્ષ બાદ આટલું ઉત્સાહપૂર્વક કાર્તિકી દેવગોળી એકાદશી ઉપસ્થિત થઈને આપશી. વડોદરા શહેરમાં માંડવી સ્થિત ભગવાન વિઠ્ઠલરાયજીનું મંદિર છે, જેમાં 213મો આજે વરઘોડો નીકળી રહ્યો છે. આપણા માધ્યમથી તમામ નગરજનોને એનો પ્રત્યક્ષ દર્શનનો લાભ પણ મળે છે. ભગવાનના આશીર્વાદ તમામ લોકો ઉપર વરસતા રહે એવી પ્રાર્થના સાથે આજે નવા વર્ષની મંગલમય શુભકામના સાથે અમે પ્રાર્થના કરીએ છીએ. ભગવાનને આશીર્વાદ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે. વાડી શાસનમાંથી જે પરંપરાના ભાગરૂપે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો આજે 213મા વર્ષે દેવઉઠી 11મા દિવસે શહેરના રાજમાર્ગો ઉપર દિનચર્યા પર નીકળશે. સૌ ભક્તજનો અને વડોદરા શહેરના તમામ લોકો ખૂબ ઉત્સાહિત છે અને ભગવાન જગન્નાથ ભગવાન વિઠ્ઠલનાથજીના દર્શન કરી અત્યારે શહેરના રાજમાર્ગો તરફ નીકળી રહ્યા છે. સવારે રાજવી પરિવારના સભ્ય દ્વારા આરતી કરી ભગવાન વિઠ્ઠલજીના આ વરઘોડાની શરૂઆત કરી છે. સૌ ઉત્સાહપૂર્વક ધાર્મિક લાગણીઓ સાથે જોડાઈ રહ્યા છે. વડોદરાના જે રાજમાર્ગો પર હાલ નીકળ્યા છે ને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં શહેરવાસીઓ તેમાં જોડાયા છે. ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકાના મતદારો હોય તેઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. વડોદરાના પ્રથમ નાગરિક મેયર કેવું રોકડિયા પણ આપણે વાત કરી. પરમ પવિત્ર દિવસે ભગવાન નો વરઘોડો પણ નીકળી રહ્યો છે, સાંજે તુલસી વિવાહ પણ થવાના છે. ત્યારે આજના પરમ પવિત્ર દિવસે સર્વે ભગત નગરજનો પર ભક્તજનો પર ભગવાન ના આશીર્વાદ બન્યા રહે એવી પ્રભુ ચરણોમાં હું પ્રાર્થના કરું છું. પ્રભુચરણે આશીર્વાદ. વડોદરા મહાનગરપાલિકાના જે તમામ મેયર હોય સાથે જ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ ચેરમેન ડૉક્ટર હિતેન્દ્ર પટેલ સાથે સ્થાનિક નગરસેવકો હોય વિપક્ષી નેતા હોય તમામની ઉપસ્થિતિમાં આ તમામ લોકો દ્વારા ભગવાનના આશીર્વાદ લેવામાં આવી રહ્યા છે અને શહેરવાસીઓ પણ મોટી સંખ્યામાં તેમાં જોડાયા છે. ભગવાનના તમામ લોકો દ્વારા આશીર્વાદ લેવામાં આવી રહ્યા છે અને વિઠ્ઠલનાથજીનો આ વરઘોડો વડોદરા શહેરના જ્યારે રાજમાર્ગ પર ફરશે બે વર્ષ બાદ જ્યારે નીકળશે. હજી વડોદરા શહેરની જે રીતે એક ઓળખ છે વિઠ્ઠલનાથજીનો વરઘોડો આજે બે વર્ષ બાદ ઉત્સાહપૂર્વક નીકળી રહ્યો છે. આપ પોતે પછી શું કહેશો? વડોદરા શહેરના રાજવી પરિવારે વર્ષો પહેલાં જે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીને મૂર્તિનું અહીંયા સ્થાપના કરેલું અને પરંપરાગત રીતે દર વર્ષે બે વખત એકાદશીના દિવસે અહીંયાથી
વરઘોડો નીકળે છે આજે એકાદશી સુધીના પાવન દિવસે, જ્યારે ભગવાન સ્વયં લોકોને વડોદરા શહેરના નાગરિકોને દર્શન આપવા આવે છે, ત્યારે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીની એક જ પ્રાર્થના છે કે તમામ નગરજનો પર એમનો આશીર્વાદ રહે, શહેરના નાગરિકોને સુખ અને સમૃદ્ધિ આપે એવી તેમને ઈશ્વરને પ્રાર્થના. ભગવાન સમગ્ર શહેરવાસીઓને સુખ અને સમૃદ્ધિ આપે તેવી જ પ્રાર્થના તમામ લોકો દ્વારા કરવામાં આવી રહી છે. જે સંસ્કારી નગરી વડોદરા છે, જેમાં તમામ તહેવારો ધામધૂમથી રંગે ચંગે ઉજવવામાં આવતા છે, ત્યારે કાર્તિકી એકાદશીનું જે એક અનેરો મહત્ત્વ છે, ખાસ કરીને આનું જે મહત્ત્વ ખાસ કરીને વૈષ્ણવ સમાજ દ્વારા અને તેનું ખાસ થતું હોય છે, અને ભગવાન વિઠ્ઠલનાથજીનો તમામ જે શહેરવાસીઓ છે તેઓ આજે કાર્તિકી એકાદશીની જે આ શોભાયાત્રા છે તેમાં તેઓ જોડાયા છે. અને આપ જોઈ શકો છો કે વિવિધ વેશભૂષા હોય, ઢોલ તાશા પતકો હોય, તેની સાથે વડોદરા શહેરની જે રીતે આ સંસ્કારી નગરી છે તેમાં જ્યાં દેવસાન ટ્રસ્ટ અંદર આવેલ જે આ શોભાયાત્રા થતી હોય છે, આજે 213મી જે આ શોભાયાત્રા છે તેમાં મોટી સંખ્યામાં તમામ લોકો ઉપસ્થિત રહ્યા છે, તમામ લોકો જોડાયા છે. અને આજે એક જે શોભાયાત્રા થતી હોય છે હાલ વિઠ્ઠલનાથજી મંદિરથી નીકળી છે, પ્રસ્થાન થઈ ચૂકી છે, અને વડોદરાના જે તમામ જે રાજમાર્ગ છે ત્યાં પર છે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પાર્થ માલુસરેશ, પાર્થ રેડિયો વડોદરા.